પ્રશ્ન મિત્રો, આજે આપણે ઠાકોરજી માટે કંઠમાળા બનાવશું, જેના માટે આપણે રેડ કલરના મોતી, યલો કલરના મોતી, ડાર્ક ગ્રીન મોતી જેને ઝેરી લીલો કહીએ છીએ એ કલરના, અને વ્હાઇટ કલરના મોતી લીધા છે. પહોરવા માટે સોય અને દોરો લીધો છે. તો આજે આપણે સ્વસ્તિક માળા બનાવવાની છે. તો ચાલો આપણે માળાજી બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો પહેલાં આપણે 3 ગ્રીન મોતી, 1 યલો મોતી અને 3 ગ્રીન મોતી લેવાના છે. આ રીતે 3 ગ્રીન, યલો અને 3 ગ્રીન મોતી લેવાના છે. પછી 1 વ્હાઇટ, 1 રેડ, 1 વ્હાઇટ, 3 રેડ અને 1 વ્હાઇટ, આ રીતે મોતી લેવાના છે. પછી પાછા એ જ રીતે 3 ગ્રીન, યલો અને 3 ગ્રીન એ રીતે લેવાના, અને પાછા વ્હાઇટ એ જ રીતે લેવાના છે. 1 વ્હાઇટ, રેડ વ્હાઇટ, 3 રેડ અને 1 વ્હાઇટ, અને પાછા 3 ગ્રીન, યલો અને 3 ગ્રીન. આ રીતે આપણી પહેલી સર સેન્ટર સુધી કમ્પ્લીટ થશે. આમાં આપણે 2 સ્વસ્તિક આવશે વચ્ચે અહીંયા, એટલે આ જ રીતે આપણે આખી સર કમ્પ્લીટ કરવાની છે. 3 ગ્રીન, યલો 3 ગ્રીન, પછી વ્હાઇટ રેડ વ્હાઇટ, 3 રેડ અને 1 વ્હાઇટ, પાછા 3 ગ્રીન, યલો 3 ગ્રીન, એ જ રીતે આપણે આટલી સર કમ્પ્લીટ કરી લેવાની છે. હવે આપણે 3 વ્હાઇટ મોતી લેશું. એક રેડ, એક યલો અને 1 રેડ લેવાનું છે, અને પાછા 3 વ્હાઇટ મોતી લેશું. આપણે આ વચ્ચે સેન્ટરનો ભાગ રહેશે. આ રીતે 3 વ્હાઇટ, રેડ યલો, રેડ અને 3 વ્હાઇટ, આ રીતે આપણો સેન્ટરનો ભાગ તૈયાર થશે. હવે પાછા આપણે આ બાજુ જે રીતે સર કમ્પ્લીટ કરી છે એ આ બાજુ પણ કરી લેશું. 3 ગ્રીન, 1 યલો અને 3 ગ્રીન, આ રીતે 3 ગ્રીન, યલો અને 3 ગ્રીન લેવાના છે. અને પાછું આપણે 1 વ્હાઇટ, 1 રેડ, 1 વ્હાઇટ અને 3 રેડ અને 1 વ્હાઇટ, આ રીતે 1 વ્હાઇટ, રેડ વ્હાઇટ, 3 રેડ અને 1 વ્હાઇટ. આ જ રીતે આપણે આ બાજુ પણ સર કમ્પ્લીટ કરી લેશું. આ સેન્ટરનો ભાગ છે આપણે, આ એક સ્ટેપ થયું. આ બીજું, હવે પાછા આવા 3 સ્ટેપ લઈ લેશું. તો આપણી આ રીતે પહેલી સર કમ્પ્લીટ થઈ જશે. લાસ્ટમાં 3 ગ્રીન, યલો અને 3 ગ્રીન લઈ લીધા છે. હવે પહેલાં 2 ગ્રીન લેશું. બે ગ્રીન લઈ અને ઉપરના 2 ગ્રીન મોતીમાંથી સામેની સાઈડ આ રીતે નીકળી જવાનું છે. અને પાછા એ જ બંને મોતીમાંથી નીકળી જશું. આ રીતે હવે 3 યલો લેવાના છે. અને આ 1 ગ્રીન, યલો અને ગ્રીન એ ત્રણેય વચ્ચેના મોતીમાંથી આપણે નીકળી જશું. નીચે 2 ગ્રીન છોડી દેવાના છે. આ રીતે પાછું એ ત્રણેય યલો મોતીમાંથી આપણે નીકળી જશું. હવે પાછા આપણે 2 ગ્રીન લેવાના છે, અને આ છેલ્લા 2 ગ્રીન છે એમાંથી નીકળી જશું. આ રીતે
પાછા એ જ બંને ગ્રીનમાંથી નીકળી જવાનું છે આપણે આ રીતે. હવે આપણે આ બંને ગ્રીન મોતીમાંથી પણ નીકળી ગયા. હવે આપણે ત્રણ પહેલાં વ્હાઈટ, એક રેડ, એક વ્હાઈટ, એક રેડ અને એક વ્હાઈટ એમ બધા મોતી એકસાથે લઈ અને આ બધા મોતીમાંથી નીકળી જવાનું છે. આ રીતે અને પછી પાછા જે મોતી લીધા હતા આપણે એ બધા મોતીમાંથી નીકળી જશું. આ રીતે હવે આપણે ઉપર જેમ સ્ટેપ કમ્પ્લીટ કર્યું છે, પહેલાં બે ગ્રીન મોતી લઈ, આ બે ગ્રીન મોતીમાંથી નીકળી જવાનું, પછી ત્રણ યલો લઈ, આ ત્રણમાંથી મોતીમાંથી નીકળી જવાનું, એક ગ્રીન, યલો અને ગ્રીનમાંથી પાછા બે મોતી લઈ, આ રીતે આ એ કમ્પ્લીટ કરી લેવાનું. અને આમાં જે રીતે સ્ટેપ કમ્પ્લીટ કર્યું છે, ત્રણ વ્હાઈટ, એક રેડ, વ્હાઈટ, રેડ ને વ્હાઈટ, એ રીતે આપણે આટલે સુધી કમ્પ્લીટ કરી લેવાનું છે. એ જ રીતના મોતી લેવાના છે આપણે. તો મિત્રો, આપણે અહીં સુધી કમ્પ્લીટ કરી લીધું છે. આ બે સ્ટેપ લીધા, એ જ રીતના સ્ટેપ લઈને કમ્પ્લીટ કરી લીધું છે. હવે આપણે સેન્ટરના ભાગે પહોંચી ગયા છીએ. તો આપણે આ ત્રણ વ્હાઈટ છે, તો આપણે અત્યારે બે મોતી વધારીને પાંચ મોતી વ્હાઈટ લેવાના છે. દર વખતે આપણે વ્હાઈટ બબે મોતી વધારતા જવાના છે. તો પાંચ મોતી વ્હાઈટ લેવાના છે અને વચ્ચે એક રેડ, યલો ને રેડ છે, તો આપણે એક રેડ અને યલો એક વધારવાનું છે. તો બે યલો લેવાના થશે અને પાછું એક રેડ, એટલે યલો કલરનું એક વધારવાનું છે અને વ્હાઈટ કલરના બે મોતી વધારવાના છે. આ રીતે એક અને પાછા આપણે પાંચ વ્હાઈટ લઈ લેશું. આ રીતે પાંચ વ્હાઈટ લઈ લીધા છે. આપણો આ સેન્ટરનો ભાગ કમ્પ્લીટ થઈ જશે. હવે આપણે બે ગ્રીન મોતી લઈ અને આ જે પહેલાં ગ્રીન મોતી છે બે, એમાંથી નામ નીકળી જશું. આ રીતે ને પાછા એ જ બંને ગ્રીન મોતીમાંથી નીકળી જવાનું છે. આ રીતે આ રીતે આપણો આમ સેન્ટરનો ભાગ કમ્પ્લીટ થઈ જશે. હવે અહીંયા આપણે જે રીતના લીધું હતું એ જ રીતના આ ભાગ પણ કમ્પ્લીટ કરી લેવાનો છે. અહીં બે ગ્રીન મોતી લઈ લીધા છે, તો હવે આ ત્રણ યલો લેશું અને પછી પાછા બે ગ્રીન લેવાના છે અને પછી પાછા ત્રણ વ્હાઈટ, રેડ, વ્હાઈટ અને ત્રણ વ્હાઈટ, રેડ, વ્હાઈટ, રેડ અને વ્હાઈટ એ રીતના મોતી લેવાના છે. તો હવે પહેલાં ત્રણ યલો મોતી લેવાના છે. આ વચ્ચેના ભાગમાંથી ત્રણ મોતીમાંથી નીકળી જવાનું છે. આ ગ્રીન કલરના વચ્ચેનો ભાગ છે આપણે, એ બધામાં સેમ જ રહેશે. હવે પાછા બે ગ્રીન લેશું ને આ બંને ગ્રીન મોતીમાંથી નીકળી જશું. પાછું નીકળી જવાનું છે. હવે આપણે પેલા ત્રણ વ્હાઈટ, એક રેડ, એક વ્હાઈટ, એક રેડ અને એક વ્હાઈટ લેવાનું છે. આ રીતે આપણું સ્ટેપ કમ્પ્લીટ થાય. ત્રણ વ્હાઈટ, રેડ વ્હાઈટ અને રેડ વ્હાઈટ અને આપણે આ જે બધા મોતી છે એ બધા મોતીમાં એકસાથે જ નીકળી જવાનું છે. આ રીતે પાછા આપણે જે મોતી લીધા હતા એ બધા મોતીમાંથી નીકળી જશું.
આ રીતે, એટલે આપણો આ સ્ટેપ કમ્પ્લીટ થઈ જશે. એ જ રીતે આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કરી લઈશું. તો હવે આપણે આટલે સુધી કમ્પ્લીટ થઈ ગઈ છે બીજી સેર પણ. તો હવે પાછા આપણે પહેલાં બે ગ્રીન મોતી લેશું અને આ બંને ગ્રીન મોતીમાંથી નીકળી જશું. અને હવે આપણે એક ગ્રીન, એક યલો અને ગ્રીન મોતી લેવાનું છે. અને આ ત્રણેય વચ્ચેના યલો મોતી છે એમાંથી નીકળી જવાનું છે આ રીતે. ને પાછા આપણે ત્રણેય લીધા હતા એ મોતીમાંથી નીકળી જશું, ગ્રીન, યલો અને ગ્રીનમાંથી આ રીતે. તો હવે પાછા આપણે બે ગ્રીન મોતી લેવાના છે અને આ બંને ગ્રીન મોતીમાંથી નીકળી જવાનું છે. પાછા આપણે લીધા હતા એ બંને ગ્રીન મોતીમાંથી નીકળી જશું. હવે આપણે વચ્ચે એક વ્હાઈટ, પાંચ રેડ અને એક વ્હાઈટ મોતી લેવાનું છે. એક વ્હાઈટ, પાંચ રેડ અને એક વ્હાઈટ મોતી લઈ અને આ બધા મોતીમાંથી નીકળી જવાનું છે. આ રીતે આપણે બધા મોતીમાંથી નીકળી જશું. અને પાછા આ બધા મોતીમાંથી નીકળી જશું. આ રીતે તો આ જ રીતે આ બધા સ્ટેપ આપણે કમ્પ્લીટ કરવાના છે. બે ગ્રીન, પછી ગ્રીન વાઈટ, યલો ને ગ્રીન અને પછી પાછા બે ગ્રીન. એ રીતે ત્રણ ગ્રીન, યલો ને ત્રણ ગ્રીન આવશે. અને વચ્ચેના સ્ટેપમાં એક વ્હાઈટ, પાંચ રેડ અને એક વ્હાઈટ, એ રીતે આપણે કમ્પ્લીટ કરી લઈશું. તો એ આપણે સેન્ટર સુધી પહોંચી ગયા છીએ. અહીંયા પાંચ મોતી વ્હાઈટ લીધા છે. તો હવે આપણે સાત મોતી વ્હાઈટ લેવાના છે. સાત મોતી વ્હાઈટ લેવાના છે, એક રેડ, ત્રણ યલો અને એક રેડ લેવાનું છે. અને પાછા સાત મોતી આપણે વ્હાઈટ લેવાના છે. અને હવે બે ગ્રીન મોતી લઈ ને આ સાઈડથી આપણે નીકળી જશું. સામેની સાઈડથી નીકળી જવાનું છે એટલે આપણે આ સેન્ટરનો ભાગ કમ્પ્લીટ થઈ જશે. પાછા એ બંને ગ્રીન મોતીમાંથી નીકળી જશું. હવે જે રીતે આ બાજુ આપણે કમ્પ્લીટ કર્યું છે એ જ રીતના આ બાજુ પણ કમ્પ્લીટ કરી લેશું. હવે સેન્ટરમાં ગ્રીન, યલો અને ગ્રીન લેવાનું છે ને આ વચ્ચેના ત્રણેય મોતીમાંથી નીકળી જવાનું છે.
અને પછી પાછા બે ગ્રીન મોતી લેવાના છે અને આગળના બે ગ્રીન મોતીમાંથી નીકળી જવાનું છે। આમાં જો એક સાથે આપણે બધા મોતી લેવા જાશું તો પેટર્ન સરખી બેસશે નહીં, એટલે આ રીતે જ આપણે મોતી લેજો। જો સાતેય મોતી એક સાથે લેશું તો સરખી પેટર્ન નહીં દેખાવા આવે। અને હવે પાછું આપણે એક વાઇટ, પાંચ રેડ અને એક વાઇટ લેવાનું છે। આ રીતે એક વાઇટ, પાંચ રેડ અને એક વાઇટ લેશું અને આમાંથી નીકળી જશું। બસ આ જ રીતે આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કરી લેશું। તો આપણે અહીંયા આ જે રીતના બીજું સ્ટેપ લીધું હતું એ જ રીતના આપણે આ ગ્રીનમાં સ્ટેપ લેવાનું છે। ચોથી લાઇનમાં પહેલાં બે ગ્રીન મોતી, પછી ત્રણ યલો મોતી અને પછી બે ગ્રીન મોતી, આ રીતના સ્ટેપ કમ્પ્લીટ કરી અને પછી અહીંયા આપણે પહેલાં એક વાઇટ, એક રેડ, એક વાઇટ, એક રેડ અને ત્રણ વાઇટ લેવાના છે। આ રીતના વાઇટ રેડ અને ત્રણ વાઇટ લઈ અને આ બધા મોતીમાંથી નીકળી જવાનું છે। અને આપણે પાછા આ બધા મોતીમાંથી નીકળી જશું। આ રીતે નીકળી જવાનું છે। તો અહીં પણ આપણે એ જ રીતના સેન્ટર સુધી કમ્પ્લીટ કરી લેશું કે પહેલાં બે ગ્રીન મોતી, પછી ત્રણ યલો મોતી અને બે ગ્રીન મોતી, અને અહીંયા જે રીતે લીધું છે વાઇટ રેડ, વાઇટ રેડ અને ત્રણ વાઇટ, એ રીતના લઈ આપણે સ્ટેપ કમ્પ્લીટ કરી લેશું। તો આપણે અહીંયા આ સ્ટેપ કમ્પ્લીટ કરી લીધું છે, અહીંયા આપણે સેન્ટર સુધી પહોંચી ગયા છીએ। તો આપણે અહીંયા લાસ્ટમાં સાત મોતી વાઇટ લીધા હતા, તો હવે આપણે નવ મોતી વાઇટ લેવાના છે। ચાર ને પાંચ, નવ મોતી વાઇટ અને એક રેડ, ચાર યલો અને એક રેડ અને નવ વાઇટ અને બે ગ્રીન, આ રીતના સેન્ટરનો ભાગ કમ્પ્લીટ કરવાનો છે। નવ વાઇટ અને બે ગ્રીન, હવે આપણે સામેના બે ગ્રીન મોતીમાંથી નીકળી જશું। આ રીતે પાછા એ જ ગ્રીન મોતીમાંથી પાછા નીકળી જશું। એટલે આપણે આ સેન્ટરનો ભાગ કમ્પ્લીટ થઈ જશે। આ રીતે આપણો આ ભાગ કમ્પ્લીટ થઈ જશે। હવે જે રીતે આ બાજુ આપણે કમ્પ્લીટ કર્યું હતું એ જ રીતે અહીંયા કમ્પ્લીટ કરી લેશું। હવે બે ગ્રીન લઈ લીધા છે તો હવે ત્રણ યલો આવશે, પાછા બે ગ્રીન અને પછી આપણે અહીંયા આ જ રીતના કમ્પ્લીટ કરી લેવાનું છે। તો એ આપણે આ ગ્રીન ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે। હવે અહીંયા આપણે પહેલાં વાઇટ રેડ, વાઇટ રેડ અને ત્રણ વાઇટ લેવાના છે। અહીંયા જે રીતે કમ્પ્લીટ કર્યું છે એ જ રીતને આપણે અહીંયા પણ સ્ટેપ કમ્પ્લીટ કરી લેશું અને આ બધા મોતીમાંથી નીકળી જશું। આ રીતે તો આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કરી લેશું। તો આપણે અહીંયા સુધી સ્ટેપ કમ્પ્લીટ કરી લીધો છે। હવે આપણે આ લાસ્ટ લાઇન છે જેમાં આપણે પહેલાં બે ગ્રીન મોતી લીધા છે, પછી પાછું ગ્રીન યલો ગ્રીન લીધું છે અને પાછા લાસ્ટમાં બે ગ્રીન લીધા છે, એટલે આ રીતના સ્ટેપ આ કમ્પ્લીટ થઈ જશે। પછી આપણે એક વાઇટ, ત્રણ રેડ, એક વાઇટ, એક રેડ અને એક વાઇટ લેવાનું છે। આ રીતે એક વાઇટ, ત્રણ રેડ, એક વાઇટ, રેડ અને વાઇટ, આ રીતે મોતી લેવાના છે
અને આપણે આમાંથી નીકળી જવાનું છે બધા મોતીમાંથી. તો આપણો આ છેલ્લી લાયન છે ને આપણું માળાજી કમ્પ્લીટ થતી જશે. હવે બધા મોતીમાંથી નીકળી જવાનું છે. આ રીતે આપણું સ્વસ્તિક બનતું જશે અને આપણે આટલે સુધી કમ્પ્લીટ કરી લેશું. તો અહીં આપણે સેન્ટર સુધી પહોંચી ગયા છીએ. સેન્ટર સુધી સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે અહીં 11 આગળ 9 મોતી લીધા હતા તો અહીંયા 11 વાઇટ લેવાના છે. આ રીતે 11 વાઇટ, 1 રેડ, 5 યલો, 1 રેડ અને પાછા 11 વાઇટ લેવાના છે. અને પાછા 2 ગ્રીન લેવાના છે. એ રીતે 11 વાઇટ, 1 રેડ, 5 યલો, 1 રેડ, 11 વાઇટ અને 2 ગ્રીન મોતી લઈ સામેના બંને ગ્રીન મોતીમાંથી આપણે નીકળી જવાનું છે. એટલે વચ્ચેનું સ્ટેપ કમ્પ્લીટ થઈ જશે. આ 2 ગ્રીન મોતીમાંથી નીકળી જશું. તો આપણે અહીં આ સ્ટેપ કમ્પ્લીટ કરી લીધું છે. પહેલાં 2 ગ્રીન લીધા છે, પછી ગ્રીન યલો ને ગ્રીન લીધું છે અને પછી પાછા 2 ગ્રીન લીધા છે. એટલે આ રીતે આ સ્ટેપ કમ્પ્લીટ થઈ જશે. હવે આ બાજુ જે રીતના કમ્પ્લીટ કર્યું એ જ રીતના આ બાજુ પણ છે. 1 વાઇટ, 3 રેડ, 1 વાઇટ, રેડ અને વાઇટ. એ રીતે આપણે આમાંથી લઈ બધા મોતીમાંથી અને સામેની સાઈડથી નીકળી જવાનું છે. આ રીતે તો મિત્રો આપણી આ માળા જે કમ્પ્લીટ થઈ ગઈ છે, ગાંઠ મારીને કમ્પ્લીટ કરી લીધું છે. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.